આમ તો બોલ. ક્યાં આવે, જવા દો ને. ઘેન બધા ના સંભળાય તે શું બનાવ્યું તું એમ. એમાં મારો વાંક નથી, ઓકે. લે, હું શાંતિથી રેસીપીની ચોપડીમાંથી જોઈને બનાવતી હતી. એમાં તમે અંદર રસોડામાં આયા, કઈક હથપથ કરી, એમાં ચોપડી પડી ગઈ. હા તો હવે મને નથી ખબર કે હું શું બનાવતી હતી એમાંથી જોઈ જોઈને. પછી પછી હવે જે પાનું ખુલ્યું ત્યાંથી પછી મેં બીજું નેક્સ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું. લે, તને ખ્યાલ આવ્યો? કોક ભલતી બે રેસીપી ભેગી કરી નાખી, ગમે તે પાનું ખોલીને ચાલુ કરી દીધું. પણ મને યાદ નતું કે હું શું બનાવતી હતી. પછી હવે પેલું પાનું જ્યાંથી ખુલ્યું ત્યાંથી મેં કન્ટિન્યુ કર્યું. પણ આવું કરાય તને ખબર પડે બા, ગાજર ના હલવામાં તે પનીર નાખ્યા, એ પણ ફ્રાય કરેલા ગાજર યાર. પણ હવે જે હતું તે મેં કર્યું ના કરા, આખા લસણ નાખ્યા હતા, તે લસણ ની કડીઓ હતી, ફુદીના ની ચટણી નાખી. આ ડીશ નું નામ શું આપવાનું મારે બોલ. મને શું ખબર. અને પછી તું એવું કહે છે કે વધ્યું છે તો ગરમ કરીને ખાઈ લઈશું. આખી સ્વીટ ડીશ હતી, એમાં તે પનીર ને લસણ ને શું બધું. હું આટલું બધું કરું છું તમારા માટે. પણ કેમ કરે છે, તું ઓછું કર અને સીધું કર. ગાજર ના હલવામાં ફુદીના ની ચટણી નાખી લેલા. હારું કઈ નહીં પણ હવે પનીર નાખેલા. તમે છે ને એક વાઇફ ને સમજો. એટલે નથી પડતી સમજણ, પણ હવે જે સમજી જાય છે ને એ બધા જુનાગઢ બેઠા હોય છે. કોઈ વેલ્યુ જ નથી મારી. કોઈ ખોટી ઇમોશનલ ના થાય. અને પેલું ફેંકી દેજે ફ્રીજમાં ના મુક્તિ પાછું. હેલો હેલો મેલ દીધો.